સંકલ્પ જ શક્તિ સંકલ્પ જ જ્યોતિ અને સંકલ્પથી જ નવી સભાની નેમ સાથે દેશના પ્રત્યેક ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે દેશના એક એક નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ અપાવી ભારતે વિકસિત ભારત બનાવવાના હેતુ સાથે ફરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા યાત્રાનું કપળવંજ તાલુકાના અલવા ગામે સ્વાગત કરવામાં આવ્યું હતું જે અન્વયે કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા દેશના વિવિધ રાજ્યના લાભાર્થીઓ જોડે ઓનલાઈન વાર્તાલાપ કરવામાં આવ્યો હતો ઉપરાંત તેમણે દેશવાસીઓને સંબોધિત કરીને સૌને ભારતે વર્ષ બે હજાર સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સંકલ્પબદ્ધ કર્યા હતા તેઓના આ લાઈવ સંદેશનું નિર્દેશન અલવા ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને એક વિકસિત દેશ બનાવવાના સંકલ્પને સાકાર કરવાના આશયથી યોજાયેલ વિકસિત ભારત યાત્રાના હેતુને કેન્દ્રીય મંત્રી દેવોશ્રી ચૌહાણ દ્વારા સરળતાથી સમજવામાં આવ્યો હતો ત્યારે તેમણે ઉમેર્યું હતું કે કોરોના કાળમાં ભારતની એક આગવી ક્ષમતા દેશવાસીઓએ અને વિશ્વએ નિહાળી છે કોરોનામાં દેશવાસીઓની સારવાર હોય કે પછી રશિયા ની ઝડપી શોધ આ તમામ કામગીરીને ભારતને સક્ષમ નેતૃત્વ હેઠળ પૂર ઝડપે વિકસિત દેશ બનવા તરફ વેગ અને આત્મવિશ્વાસ આપ્યો છે રિપોર્ટ ન્યૂઝ